Hello friends, let's start our today's exercise. Fifth MCQ, size of the shadows depends upon the length of the object to the light source. If the portrayal pade che, enu kad che, shena upar adhar hoy ke vastu che e prakash ni kya che, okay? Najik, jo vastu che prakash no je source che ni najik hoy, to portrayal kevo padse? Moto. अथवा तो एना पर आधारित छे के परछाओ छे के वो पड़ से सिक्स द प्लैंक ऑफ द सन डिटरमाइंस द लेंथ ऑफ द शेडो એટલે परछाओ छे એની લંબાઈ એ સૂર્યની શેના પર આધારિત છે તો કે પોઝિશન એટલે સૂર્યની સ્થિતિ કેવી છે એના ઉપર પડછાયાની લંબાઈનો આધાર રહે સેવન્થ એટ વોટ ટાઈમ આર ધ શેડોઝ કાસ્ટ ધ શોર્ટેસ્ટ એટલે કયા સમયે પડછાયો છે સૌથી ટૂંકો હશે ક્યારે હોય તો કે નૂન એટલે બપોરે એટ વેન ધ સનરાઇઝ ઇઝ શેડોઝ ઓફ ઓબ્જેક્ટ્સ આર સીન ઇન લેફ્ટ ડાયરેક્શન એટલે જ્યારે સૂર્ય ક્યાં હોય સોરી સનરાઇઝ એટલે સૂર્ય ઉગે ત્યારે ઓપેક્યુ ઓબ્જેક્ટ્સ એટલે જે અપારદર્શક વસ્તુઓ છે એનો પડછાયો છે એ કઈ દિશામાં હોય તો કે વેસ્ટ સૂર્ય ક્યાં ઉગશે ઈસ્ટ તો એ વિરુદ્ધ ઓપોઝિટ ડાયરેક્શન કઈ આવે તો કે વેસ્ટમાં નાઇન વોટ ઇઝ જંતર મંતર લોકેટેડ ઇન દિલ્હી આ જંતર મંતર છે દિલ્હીમાં શું છે તો કે ઓબ્ઝર્વેટરી છે શું છે ઓબ્ઝર્વેટરી ટેન્સ ધ સ્ટડી ઓફ ધ યુનિવર્સ ધ સન મૂન એન્ડ ધ સ્ટાર્સ ઇઝ કોલ્ડ બ્લાઇન્ડ એટલે તમે પૃથ્વી સૂર્ય ચંદ્ર અને તારા એનો જે અભ્યાસ કરે એને શું કહેવાય તો કે એસ્ટ્રોનોમી એસ્ટ્રોનોમી એટલે ખગોળ શાસ્ત્ર ક્વેશ્ચન ફોર આન્સર ધ ફોલોઈંગ નીચેના પ્રશ્નના જવાબ લખવાના છે ફર્સ્ટ નેમ થ્રી ઓબ્જેક્ટ ઇન ઈચ કેસ અહીંયા દરેક કિસ્સામાં તમારે ત્રણ નામ લખવાના છે ફર્સ્ટ છે ઓપેક્યુ ઓપેક્યુ એટલે અપારદર્શક તો અપારદર્શક વસ્તુઓ કઈ કઈ આવશે મેટલ વુડ એન્ડ સોઇલ સેકન્ડ બી એમાં ટ્રાન્સપેરન્ટ એટલે પારદર્શક વસ્તુ કઈ આવે કે વોટર ક્લિયર ગ્લાસ એન્ડ શેલ્ફિંગ પછી થર્ડ સી એમાં ટ્રાન્સલન્ટ એટલે અપારદર્શક તો એમાં કઈ આવશે ટ્રેસિંગ પેપર ઓઇલી પેપર એન્ડ સ્ટેન્ડિંગ ગ્લાસ નાઉ ક્વેશ્ચન ટુ વાય શુડ યુ નોટ ઓબ્ઝર્વ અ સોલાર ઇક્લિપ્સ વિથ નેક્સ્ટ આઈઝ એટલે શા માટે તમારે જે સૂર્યગ્રહણ છે એને નરી આંખે એનું અવલોકન કરવું જોઈએ નહીં તો વી શુડ નોટ ઓબ્ઝર્વ એઝ સોલાર ઇક્લિપ્સ વિથ નેક્સ્ટ આઈઝ બીકોઝ ધ રે ઓફ સન મે ડેમેજ ધ આઈઝ એટલે આપણે નરી આંખે સૂર્યગ્રહણ છે એ જોવું જોઈએ નહીં કારણ કે સૂર્યના કિરણો છે એનાથી આપણી આંખ છે એને નુકસાન પહોંચી શકે થર્ડ સ્ટેટ ધ ડિફરન્સીસ બિટવીન સોલાર એન્ડ લ્યુનર એક્લિપ્સ એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વચ્ચેનો તફાવત લખવાનો છે ફર્સ્ટ ધીઝ હેપન્સ ઓન અ ન્યુ મૂન ડે તો સોલાર ઇક્લિપ્સ ક્યારે થાય તો કે અમાસના દિવસે થાય છે ત્યારે લ્યુનર ઇક્લિપ્સ ધીઝ હેપન્સ ઓન ફૂલ મૂન ડે ત્યારે તે ક્યારે થાય છે ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે સેકન્ડ ધ મૂન કમ્સ બિટવીન ધ સન એન્ડ ધ અર્થ હવે ચંદ્ર સૂર્યગ્રહણ છે તો ચંદ્ર ક્યાં હશે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ત્યારે શું થાય સૂર્યગ્રહણ ધ અર્થ કમ્સ બિટવીન ધ સન એન્ડ ધ મૂન ત્યારે ઇટ બીકમ્સ લ્યુનર ઇક્લિપ્સ જ્યારે પૃથ્વી છે એ કોની વચ્ચે આવશે સૂર્ય અને ચંદ્રની વચ્ચે ત્યારે શું થાય છે ચંદ્રગ્રહણ થાય છે ધ શેડો ઓફ ધ મૂન ફોલ્સ ઓન અર્થ સૂર્યગ્રહણમાં ચંદ્ર છે એનો પડછાયો કેના ઉપર પડે છે પૃથ્વી પર પડે છે ત્યારે ધ અર્થ કાસ્ટ ઇટ્સ શેડો ઓન ધ મૂન ત્યારે ચંદ્રગ્રહણમાં પૃથ્વી છે એનો પડછાયો શેના ઉપર પડશે કે ચંદ્ર ઉપર પડે છે ફોર વેન ડઝ અ પાર્શિયલ સોલાર ઇક્લિપ્સ અકર આંશિક ચંદ્ર